नमस्कार मित्रों, हवे आपणे धोरण 8 ની અંદર આગળ અભ્યાસ કરીએ। ચેપ્ટર નંબર 9 પછી પદાવલિઓ અને નિત્યસમ સ્વાધ્યાય 9.5 દાખલા નંબર 1 જેનું મિત્રો સૂચના છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર મેળવો। તો અહીં મિત્રો આપણે અગાઉ 1 થી 6 એક્ઝામ્પલનો અભ્યાસ કરી ચૂક્યા। હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 7 જેની રકમ મિત્રો આ પ્રમાણે છે। પહેલા કૌંસમાં 6x - 7 અને બીજા કૌંસની અંદર 6x + 7। તો અહીં મિત્રો તમે જોઈ શકો છો બંને કૌંસની અંદર પહેલું પદ અને બીજું પદ કેવા છે મિત્રો, સમાન છે, પરંતુ મિત્રો નિશાની કેવી છે, અલગ અલગ। એક કૌંસમાં માઇનસ અને બીજા કૌંસમાં મિત્રો પ્લસ। જ્યારે મિત્રો બંને કૌંસના બંને પદો સમાન હોય परंतु निशानी मित्रों अलग अलग हुए, तो कया नित्यसम नो उपयोग करीशु मित्रों, नित्यसम नंबर 3। फरियाद करिए पहला कौंस में a ओछा b अथवा a वत्ता b और बीजा कौंस में a ओछा b, तो मित्रों बराबर शू थाय तो पहला पद नो वर्ग ओछा बीजा पद नो वर्ग। तो अहीं मित्रों नित्यसम नंबर 3 नो उपयोग करी अने आपणे दाखलो गणीशुं। तो पहलू पद कोई बनने कौन सा मित्रों सरखू है 6x, तो पहला लखीशु 6x नो वर्ग, कई निशानी मित्रों नित्यसम नंबर 3 ની અંદર વચ્ચે મિત્રો માઈનસ ની નિશાની અને બીજા પદ નો વર્ગ। તો અહીંયા બીજું પદ 7 છે બંને કૌંસ નું, તો 7 નો વર્ગ। હવે સાદું રૂપ આપીએ 6 નો વર્ગ કેટલો થાય મિત્રો 36 અને x નો વર્ગ કઈ નિશાની માઈનસ, 7 નો વર્ગ મિત્રો 49, 7 × 7 બરાબર 49। તો આપણો જવાબ શું મળ્યો 36x નો વર્ગ - 49। નિત્યસમ નંબર મિત્રો 3 એટલો સરળ છે કે તમે રકમ જોતા જ મિત્રો એનો જવાબ કહી શકો। તો પહેલા પદ નો વર્ગ તો 6 × 6 36x નો વર્ગ, 7 × 7 - 49, તો સરળતાથી મિત્રો તમે મૌખિક જવાબ પણ આપી શકો। હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 8 જેની રકમ મિત્રો આ પ્રમાણે છે। પહેલા કૌંસમાં -a + c જ્યારે બીજા કૌંસમાં -a + c, તો બંને કૌંસ જોતા મિત્રો તમને ખબર પડી જાય બંને કૌંસના બંને પદ કેવા છે મિત્રો, પહેલો અને બીજો પદ બંને કૌંસમાં સરખું, અહીંયા -a અહીંયા -c, + c અને + c, જ્યારે અને ચિહ્નો પણ મિત્રો કેવા છે સરખા। તો મિત્રો આપણે આને આવી રીતે લખી શકીએ કે -a + c કૌંસમાં વર્ગ, આનો અર્થ શું થાય -a + c કેટલી વાર મિત્રો બે વાર। હવે મિત્રો તમે જોતા કહી શકો કે કયા નિત્યસમનો મિત્રો ઉપયોગ કરો તમે, તો નિત્યસમ નંબર મિત્રો 1। હવે મિત્રો તમે -a + c કૌંસમાં વર્ગ કયા નિત્યસમ નંબર ઉપયોગ થાય, તો તમે સરળતાથી કહી શકો મિત્રો નિત્યસમ નંબર 1 a + b કૌંસમાં વર્ગ, તો બરાબર શું થાય મિત્રો, તમે પહેલા પદનો વર્ગ 2 પહેલા પદને બીજા પદને 2 વડે મિત્રો ગુણીશું અને પ્લસ મિત્રો બીજા પદનો વર્ગ। તો આપણે ગણીએ મિત્રો પહેલું પદ કોઈ -a, તો -a નો વર્ગ વત્તાની નિશાની 2, બેને મિત્રો બંને પદ વડે ગુણીશું -a અને -c + બીજા પદનો વર્ગ, તો બીજું પદ c છે તો c નો વર્ગ। તો માઇનસ અહીંયા મિત્રો તમે જુઓ જ્યારે મિત્રો માઇનસ સંખ્યા આપેલી હોય ત્યારે મિત્રો આપણે જોઈશું જો એકી ઘાત મિત્રો આપેલી હશે તો જવાબ મિત્રો શેનો આવશે માઇનસ માં, અને બેકી ઘાત આપેલી હશે મિત્રો તો જવાબ પ્લસ માં આવે, જે મિત્રો આપણે ધોરણ 7 ની અંદર ભણી ચૂક્યા। માઇનસ a નો વર્ગ તો 2 ઘાત મિત્રો કેવી કહેવાય બેકી, તો -a × -a મિત્રો તો શું થઈ જાય પ્લસ a નો વર્ગ પ્લસ પ્લસ અહીંયા મિત્રો 2 - -a × c, તો જવાબ શું આવે મિત્રો -2ac અને પ્લસ c નો વર્ગ। હવે કૌંસને છોડી દઈએ, a નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ 2ac + c નો વર્ગ। આ
આવી રીતે મિત્રો તમારે ના ગણવું હોય તો બીજી રીતે પણ મિત્રો તમે ગણી શકો. તો આપણે જોઈએ અથવા અહીં મિત્રો આપણે પદને અલગ ક્રમ જે પહેલું પદ અને બીજું પદ છે મિત્રો એના ક્રમ બદલાવી દઈએ. તો સી ને મિત્રો આપણે આગળ લાવીએ. કઈ નિશાની? સી પ્લસ છે જેની નિશાની મિત્રો આપણે કરીશું નહીં. જ્યારે મિત્રો એ કેવા છે? માઇનસ છે. તો અહીંયા માઇનસ એ કૌંસ બાર વર્ગ. હવે મિત્રો તમે કહી શકો કયા નિત્યસમનો ઉપયોગ થાય મિત્રો? તો બીજા નિત્યસમનો. તો આપણને મિત્રો બીજું નિત્યસમ આવડે છે એ ઓછા બી કૌંસ બાર વર્ગ. તો પહેલા પદનો વર્ગ એ પહેલું પદ સી, સી નો વર્ગ ઓછા બે એની સાથે પહેલા પદ અને બીજા પદને મિત્રો આપણે ગુણીશું. તો સી બે ગુણ્યા સી ગુણ્યા એ અને પ્લસ બીજા પદનો વર્ગ બીજું પદ એ એનો વર્ગ. તો અહીં મિત્રો સી નો વર્ગ માઇનસ શું આવશે? બે ગુણ્યા સી ગુણ્યા એ એટલે બે એ સી પ્લસ એનો વર્ગ. હવે મિત્રો આપણે એને ક્રમમાં ગોઠવી દઈએ તો કે એનો વર્ગ પ્લસ છે એટલે નિશાની આગળ કરીશું નહીં. માઇનસ ટુ એ સી અને મિત્રો સી નો વર્ગ પણ મિત્રો કેવો છે? પ્લસ. તો પ્લસ સી નો વર્ગ. તો મિત્રો તમે જોઈ શકો છો નિત્યસમ નંબર એક નો ઉપયોગ કરીને ગણ્યો અને નિત્યસમ નંબર બે નો ઉપયોગ કરીને ગણ્યો. તો મિત્રો જવાબ આપણને કેવો મળે મિત્રો? સરખો. તો આ દાખલો મિત્રો તમે બંને રીતે ગણી શકો છો. હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર નવ. પહેલા કૌંસમાં x ના છેદમાં 2 પ્લસ 3 y ના છેદમાં 4 કૌંસ પૂરો. બીજા કૌંસમાં x ના છેદમાં 2 પ્લસ 3 y ના છેદમાં 4 કૌંસ પૂરો. તો મિત્રો તમે જોઈ શકો છો બંને કૌંસના બંને પદો મિત્રો કેવા છે? પહેલો પદ અને બીજું પદ સરખું છે મિત્રો. હવે નિશાની પણ કેવી છે મિત્રો? સરખી. તો મિત્રો આપણે આવી રીતે એને લખી શકીએ કે x ના છેદમાં 2 પ્લસ 3 y ના છેદમાં 4 કૌંસ બાર વર્ગ. આનો અર્થ શું થાય મિત્રો? કે x ના છેદમાં 2 પ્લસ 3 y ના છેદમાં 4 કેટલી વાર મિત્રો? 2 વાર. હવે મિત્રો તમે સરળતાથી કહી શકો કયા નિત્યસમનો ઉપયોગ કરીશું? તો કે પહેલું પદ અને બીજું પદ એનો વર્ગ એટલે કે નિત્યસમ નંબર 1 જેનો મિત્રો આપણે ઉપયોગ કરીશું. તો કયું નિત્યસમ નંબર 1 હતું મિત્રો? તો કે a વત્તા b કૌંસ બાર વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ વત્તા 2 બે સાથે મિત્રો પહેલું પદ અને બીજું પદનો ગુણાકાર વત્તા બીજા પદનો વર્ગ. તો એ મિત્રો પહેલું પદ કયું? x ના છેદમાં 2 પહેલા પદનો વર્ગ તો કૌંસ બાર મિત્રો વર્ગ. સરવાળો મિત્રો એટલે પ્લસની નિશાની. બે ને મિત્રો પહેલા પદ અને બીજા પદ વડે ગુણીશું. તો કે x ના છેદમાં 2 અને ગુણ્યા 3 y ના છેદમાં 4 કઈ નિશાની? સરવાળા. હવે મિત્રો બીજા પદનો વર્ગ 3 y છેદમાં 4 કૌંસ બાર વર્ગ. હવે મિત્રો આપણે સાદું રૂપ આપી દઈએ તો અહીંયા x ના છેદમાં 2 નો વર્ગ. તો મિત્રો તમે કહી શકો કે અંશનો પણ મિત્રો વર્ગ કહેવાય ને છેદનો પણ મિત્રો વર્ગ કહેવાય. તો x નો વર્ગ ઓછા 2 નો વર્ગ કેટલો થાય મિત્રો? 4. કઈ નિશાની? સરવાળા. હવે મિત્રો અહીંયા 2 ગુણ્યા x ના છેદમાં 2 ગુણ્યા 3 y ના છેદમાં 4. તો ગુણાકારની અંદર મિત્રો અંશછેદ ઉડતા હોય મિત્રો તો આપણે ઉડાડી શકીએ. તો અહીંયા મિત્રો 2 2 શું થઈ જશે? ઉડી જશે અંશછેદ. તો શું વધ્યું મિત્રો? તો કે x ગુણ્યા 3 y અંશમાં. તો અંશમાં લખીશું 3xy અને છેદમાં કેટલા વધ્યા મિત્રો? છેદમાં 4. તો અહીંયા મિત્રો આપણે કેટલા લખીશું? 4 વત્તા હવે 3y છેદમાં 4 કૌંસ બાર વર્ગ. તો સૌ પ્રથમ 3y નો વર્ગ કરીએ મિત્રો તો 3 નો વર્ગ 9 અને y વર્ગ છેદમાં 4 નો વર્ગ કેટલો થાય મિત્રો? 4 4 16. તો મિત્રો આવી રીતે તમે ગણી શકો છો. હવે મિત્રો જોઈએ એક્ઝામ્પલ નંબર 10. 7 - 9 એ પહેલા કૌંસમાં બીજા કૌંસમાં 7 - 9
તો મિત્રો તમે જોઈ શકો બંને કૌંસના બંને પદો પ્રથમ પદ અને બીજું પદ કેવું છે મિત્રો સરખું પહેલો પદ સાથે બંને કૌંસનું બીજું પદ ન હોય નિશાની પણ મિત્રો માઈનસની બંને કૌંસમાં આપેલી છે તો મિત્રો આપણે આવી રીતે લખી શકીએ સાથે માઈનસ નવે કૌંસ બાર મિત્રો વર્ગ હવે મિત્રો કયા નીતિ સમનો ઉપયોગ થાય તો મિત્રો તમે સરળતાથી કહી શકો a ઓછા b કૌંસ બાર વર્ગ એટલે કે બીજા નિત્યસમનો મિત્રો તમે ઉપયોગ કરી શકો તો બીજું નિત્યસમ મિત્રો કયું તો a ઓછા b કૌંસ બાર વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ એટલે કે a નો વર્ગ ઓછા 2 સાથે મિત્રો પહેલું પદ અને બીજું પદ ગુણીશું એટલે કે 2 ગુણ્યા ab પ્લસ બીજા પદનો વર્ગ તો અહીં મિત્રો સૌપ્રથમ આપણે પહેલું પદ કયું આપ્યું છે સાતે તો 7a નો વર્ગ માઈનસ બેને મિત્રો પહેલું પદ સાતે અને બીજું પદ 9a વડે મિત્રો આપણે ગુણીશું કઈ નિશાની મિત્રો પ્લસ ની અને બીજા પદનો મિત્રો વર્ગ તો બીજું પદ કયું મિત્રો 9a નો વર્ગ હવે મિત્રો આપણે સાદો રૂપ આપીએ 7 નો વર્ગ કેટલો થાય મિત્રો 49 a વર્ગ માઈનસ હવે આ ત્રણેય સંખ્યાનો મિત્રો આપણે ગુણાકાર કરીએ 9 સીતા કેટલા થાય મિત્રો 63 અને 63 દુ મિત્રો કેટલા થાય તો 126 a ગુણ્યા a તો મિત્રો અહીં આપણે એક્ઝામ્પલ નંબર 10 ની રકમ 9a - 9a 7a - 9a ની પણ 9b છે મિત્રો જે રકમ મિત્રો આપણે ખોટી લખી છે મિત્રો આપણે સુધારી દઈએ તો 7a - 9b કૌંસ બાર વર્ગ અહીંયા પહેલા પદ નો વર્ગ એટલે કે 7a નો વર્ગ ઓછા 2 પહેલું પદ 7a બીજું પદ મિત્રો કયું 9b પ્લસ બીજા પદનો વર્ગ એટલે કે 9b નો વર્ગ હવે મિત્રો આપણે સાદો રૂપ આપીએ તો પહેલા પદનો વર્ગ એટલે કે 7 નો વર્ગ 49 a નો વર્ગ કઈ નિશાની માઈનસ પછી મિત્રો આ ત્રણે ત્રણ સંખ્યાનો ગુણાકાર કરીશું 2 સીધા 14 અને 14 નવા મિત્રો 126 a ગુણ્યા b તો અહીંયા મિત્રો 126 શું આવશે ab હવે મિત્રો કઈ નિશાની સરવાળાની 9b નો વર્ગ તો 9 નો વર્ગ કેટલો થશે મિત્રો 81 અને b નો વર્ગ તો આવી રીતે મિત્રો તમે નિત્યસમનો ઉપયોગ કરી અને દાખલા ગણી શકો છો પરંતુ મિત્રો નિત્યસમ આવડશે તો જ મિત્રો તમને દાખલા આવડશે જેથી દરેક વિદ્યાર્થીઓએ નિત્યસમ તૈયાર કરી દેવા